હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કિશકુ. હું છું સીમા અને આજે આપણે બનાવીશું પાસ્તા. આપણે પાસ્તા મોસ્ટ ઓફ બનાવતા જ હોઈએ છીએ, પણ આપણે પાસ્તા ઇટાલિયન ટેસ્ટમાં બનાવતા હોઈએ છીએ. આજે આપણે કંઈક અલગ ટેસ્ટના પાસ્તા બનાવવાના છીએ. જી હા, આજે આપણે દેશી ચાઇનીઝ ફ્લેવરના પાસ્તા બનાવવાના છીએ, એટલે પાસ્તા પણ થઈ જાય અને ચાઇનીઝ ટેસ્ટ પણ થઈ જાય. તો ચાલો ફટાફટ બનાવીએ આજે દેશી ચાઇનીઝ પાસ્તા. અને રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો. તો સૌથી પહેલાં આપણે પાસ્તા બાફી લેવાના છે, અને પાસ્તા બાફવા માટે અહીંયા 1-1.25 લિટર જેટલું પાણી ગરમ કરવા મૂકી દેવાનું, અને પછી પાણી ઉકળવા માંડે એટલે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. મીઠું પાણી અને પાસ્તા બંનેનું ઉમેરી દેવાનું છે, અને તેમાં 2 મોટી ચમચી તેલ પણ ઉમેરી દેવાનું, જેથી પાસ્તા આપણા ચોટે પણ નહીં. અને પાણી હંમેશા થોડુંક વધારે જ લેવું, ઓછું નહીં લેવું, નહીં તો પાસ્તા પણ કાચા રહે અને ચોટવા માંડે જલ્દી. હવે પાણી ઉકળવા માંડે એટલે આપણે પાસ્તા ઉમેરી દેવાના. પાસ્તા તમે કોઈ પણ લઈ શકો છો, આવે ના ટ્વિસ્ટેડ આવે તે, અને તમે પેની પાસ્તા આવે તે પણ લઈ શકો છો, એટલે કે જે પાસ્તા ફાવે તે તમે યુઝ કરી શકો છો. હવે બસ તેને ઉકાળવા દેવાના છે. મેં ગેસ અત્યારે ફૂલ જ રાખ્યો છે, આપણે તેને ફૂલ ગેસ ઉપર જ બાફી લેવાના છે. પાસ્તાને બફાતા થોડોક અલગ અલગ સમય લાગે છે. તમે જે પાસ્તા યુઝ કરતા હોય તેના પેકેટ ઉપર લખ્યું જ હશે કે આને પાસ્તાને ઉકળતા કેટલો ટાઈમ લાગશે. મેં અહીંયા 7-8 મિનિટ પછી તમને બતાવું છું. આવી રીતના થઈ ગયા હશે પાસ્તા, એટલે પેકેટ ઉપર જે લખ્યું હોય એ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન પ્રમાણે એને બાફવાના. તમે જોઈ શકો છો હજી થોડા કાચા છે. તમારે જો ચેક કરવું હોય પાસ્તા બફાઈ ગયા છે કે નહીં, તો એની સૌથી સરળ રીત છે આ રીતે હાથેથી ભાંગી જુઓ, અને જો તેમાં પણ ખબર ના પડે તો સૌથી સારી રીત તેને પાસ્તાને ખાઈ જોવાના, એટલે તમને ખ્યાલ આવી જશે કે પાસ્તા ચડી ગયા છે કે નહીં. આપણે તેને 70-80% સુધી ચડવા દેવાના છે, વધારે કૂક નથી કરવાના. તો બસ આ પાસ્તા હવે તૈયાર થઈ ગયા છે, સરસ દબાઈને તૂટી જાય છે ને, 80% કૂક થઈ ગયા છે. તો બસ આપણે ગેસ બંધ કરી દઈએ અને તેને સ્ટ્રેન કરી લઈએ. તો વધારાનું પાણી કાઢી લઈએ. તો મેં અહીંયા એક ચાણી મૂકી દીધી છે અને તેમાં પાસ્તા ઉમેરી દીધા છે, અને પછી ઉપરથી પાણી 1-2 ગ્લાસ ઉમેરી દેવાનું. જો વધારે ચડી ગયા હોય, 90-100% વધારે ચડી ગયા હોય તો થોડુંક વધારે પાણી નાખી દેવું અને એકદમ ઠંડા કરી લેવાના. હવે આપણે તેને 5 મિનિટ નીતરવા મૂકી દઈએ, પછી વઘાર કરીએ. તો વઘાર કરવા માટે મેં અહીંયા 3 મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે, અને ફૂલ ગેસ જ રાખવાનો. તેલ સરસ ગરમ થઈ જાય એટલે 2 મોટી ચમચી આપણે લસણ લઈ લેવાનું. લસણ આવી રીતે કટકીથી કાપ્યું છે મેં, અને આવી રીતે કટકીથી કાપો તો એનો ટેસ્ટ સરસ આવે છે. અને 2 ચમચી મેં અહીંયા આદું પણ લઈ લીધું છે. અહીંયા મેં આદું ખમણીને લીધું છે, જો તમારે કટકીમાં લેવું હોય તો તે પણ લઈ શકો છો. બસ આદું અને લસણને આવી રીતે 1 મિનિટ સાતડી લેવાનું, જેથી એનો કાચો ટેસ્ટ જતો રહે. 1 મિનિટ થઈ જાય એટલે તેમાં આપણે ડુંગળી ઉમેરી દેવાની છે. તો હું અહીંયા 2 મોટી ચમચી જેટલી ડુંગળી લઈ લઉં છું. તમારે જો આ સૂકી ડુંગળી જગ્યાએ લીલી ડુંગળી ઉમેરવી હોય તો તે પણ લઈ શકો છો. તેને પણ આપણે 2-3 મિનિટ સુધી શેકી લેવાની છે. 2-3 મિનિટ થઈ જાય અને શેકાઈ જાય પછી આવી રીતે એક કેપ્સિકમ લઈ લેવાનું, એને મોટા મોટા કટકામાં કાપી લેવાનું, અને ડુંગળીને પણ આવી રીતે મોટા મોટા કટકામાં કાપી લેવાનું, જેથી તેનો ક્રન્ચી ટેસ્ટ આવે તો મજા આવે. હું આને 2 મિનિટ જ ચોળવીશ. જો તમારે એકદમ ચોળવવું હોય તો એકદમ ગળી જાય તેટલું પણ ચોળવી શકો છો, એટલે તમને જે ભાવે તે રીતે તમે ચોળવી શકો છો. ત્યાં સુધી આપણે સ્લરી બનાવી લઈએ. તો અહીંયા 1 વાટકો લઈ લીધો છે, અને તેમાં 1.5 મોટી ચમચી એટલે કે 1.5 ટેબલ સ્પૂન જેટલું કોર્નફ્લોર લઈ લીધો છે, જેનાથી આપણો રસો ઘાટો થઈ જાય. પછી તેમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું, અને ml માં માપવા જાઓ તો આ 100 ml જેટલું પાણી થશે, અને સરસ આપણે એને મિક્સ કરી લેવાનું, પછી સાઈડમાં મૂકી દેવાનું. હવે 2 મિનિટ થઈ ગઈ છે, તો આપણા કેપ્સિકમ અને ડુંગળી અડધી ચડી ગઈ છે, તો આપણે એટલી જ ચોળવવાની છે. જો વધારે તમારે ચોળવવી હોય તો તમે વધારે પણ ચોળવી શકો છો. હવે આપણે તેમાં થોડાક સોસ ઉમેરી દઈએ. તો હું અહીંયા 2 મોટી ચમચી ટોમેટો સોસ ઘરે બનાવેલો છે તે યુઝ કરું છું. તમારે જો બહારનો યુઝ કરવો હોય તો તે પણ યુઝ કરી શકો છો. અને પછી આપણે તેમાં 2 મોટી ચમચી ટોમેટો કેચઅપ, જે બહારનો તૈયાર આવે તે ખાટો મીઠો આવે તે લીધો છે, જેથી થોડોક મીઠો ટેસ્ટ પણ આવે.
અને જો તમારા બહારનો ટોમેટો કેચઅપ યુઝ ના કરવો હોય તો સોસ થોડોક વધારે લેવાનો અને એક ચમચી ખાંડ ઉમેરી દેવાની. પછી તેમાં રેડ ચીલી સોસ જે તૈયાર આવે તે જ લીધો છે, તે 2 મોટી ચમચી લીધો છે. અને તેમાં આપણે સોયા સોસ પણ ઉમેરી દેવાનો, તો 1 ચમચી હું સોયા સોસ પણ ઉમેરું છું. સોસની જરૂર પડે તો તમે પાછળથી પણ સોસ ઉમેરી શકો છો. અને 1 ચમચી હું વિનેગર પણ ઉમેરી દઉં છું, એટલે થોડોક ટેસ્ટ ખાટો આવે. હવે સરસ બધું મિક્સ કરીને તેને ઉકાળવાનું છે આપણે, અને આપણે 1 થી 2 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. ઉકળવા માંડે 1 થી 2 મિનિટ થઈ જાય પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું પણ ઉમેરી દેવાનું. અને મીઠું ઉમેરી દીધા પછી આપણે તેમાં જે પેસ્ટ બનાવીને રાખી હતી તે સરસ હલાવીને આમાં ઉમેરી દેવાની. નહીં હલાવો તો કોર્નફ્લોર નીચે બેસી જાય છે, એટલે હલાવીને પછી જ ઉમેરવાની. અને 2 થી 3 મિનિટ એને ઉકળવા દેવાનું. 2 થી 3 મિનિટ થઈ જાય, ઉકળી જાય એટલે ટેસ્ટ કરી લેવાનો. કોઈ વસ્તુ ઓછી લાગતી હોય તો ઉમેરી દેવાની. તો મને આમાં થોડીક ખટાશ ઓછી લાગે છે તો હું 1 ચમચી સોયા સોસ હજી ઉમેરું છું, એટલે ટોટલ મેં 2 ચમચી સોયા સોસ ઉમેર્યો છે. એ તમને ટેસ્ટ કરી લેવો, જો વસ્તુ ઓછી લાગતી હોય તો અત્યારે ઉમેરી દેવાની. અને આપણી ગ્રેવી પણ એકદમ સરસ ઘાટી થઈ ગઈ છે, તો આપણે હવે એને પકવવાની જરૂર નથી. આપણે જે બાફીને પાસ્તા રાખ્યા હતા તે આમાં ઉમેરી દઈએ અને સરસ એને હલાવી લઈએ. અને હલાવીને આપણે 2 મિનિટ આવી રીતે ચોળવવા દેવાનું. મેં ગેસ પહેલેથી છેલ્લે સુધી ફૂલ જ રાખ્યો છે, તમે ફૂલ ગેસ ઉપર કરશો તો જ તમને એકદમ સરસ ટેસ્ટ આવશે, એટલે ગેસ હંમેશા ફૂલ રાખજો. હવે તો આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે, આપણે તેને સર્વ કરી લઈએ. આમાં તમે લીલી ડુંગળીના પાંદડા પણ અંદર ઉમેરી શકો છો. મેં થોડાક પાંદડા અંદર ઉમેર્યા હતા અને થોડાક આપણે ગાર્નિશિંગમાં યુઝ કરીશું. તો તૈયાર છે આપણા પાસ્તા, અને તે પણ ચાઇનીઝ ફ્લેવરમાં. તો તમે આ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો, અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અને બીજી કઈ કઈ રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો તમે એન્જોય કરો આ દેશી ચાઇનીઝ ફ્લેવરના પાસ્તાની. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે, ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.